સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં બીજા તબક્કાનું મતદાનને લઈને આજે તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયત માટેનું મતદાન યોજાયું હતું, જેમાં સવારથી જ મતદારોને મતદાન કેન્દ્ર ઉપર મોટો ઘસારો જોવા મળ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બીજા તબક્કાનું જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનું મતદાન પ્રાંતિજ તાલુકામાં યોજાયું હતું, જેમાં જિલ્લા પંચાયતની 4 બેઠકો અને તાલુકા પંચાયતની 20 બેઠકો માટેનો આજે પ્રાંતિજ તાલુકામાં આવેલ ગામોમાં મતદાન યોજાયું હતું, જેમાં ઉમેદવારો સહિત મતદારોએ ઉત્સાહપૂર્વક પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તો શાંતિપૂર્ણ મતદાન યોજાયું હતું ત્યારે ભાજપ કોંગ્રેસ બંને પક્ષો જીતના દાવા કરતા નજરે પડ્યા હતા. ત્યારે હાલ તો મતદારોના ભાવિ મતદારોએ મતપેટીમાં બંધ કરી દીધા છે અને 2 માર્ચે મંગળવારના રોજ મતગણતરી હોય તે દિવસે જ ખબર પડશે કે મતદારોએ આ વખતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સીટના ભાજપ કોંગ્રેસ પક્ષના ઉમેદવારોમાંથી કયા પક્ષ ઉપર વિશ્વાસ મૂક્યો છે અને જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત ફરી કોંગ્રેસની બનશે કે ભાજપના હાથમાં સત્તા જશે એ તો હવે 2 માર્ચે જોવું રહ્યું. તો 1 વાગ્યા સુધી 43.81% મતદાન યોજાયું હતું. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ.